14મી ઓગસ્ટના દિને ભારતીય જનતા પાર્ટી દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિન નિમિત્તે અમદાવાદમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. 14મી ઓગસ્ટના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલી નીકાળવામાં આવી હતી. યુવા મોરચા દ્વારા નીકાળવામાં આવેલ આ રેલી શ્યામ શિખર ચાર રસ્તાથી બાપુનગર ચાર રસ્તા સુધી યોજાઈ હતી. રેલીમાં ભાજપના શહેર મંત્રી જગદીશ પંચાલ, મહામંત્રી કૌશિક જૈન સહિત યુવા મોરચાના શહેરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. બાબુનગરમાં પાટીદાર બહુમતી હોવાના કારણે કોઈ કાંકરી ચાળો ન કરે તે માટે પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂર્વ 72મી પૂર્વ સંધ્યાએ, સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અખંડ ભારતની જે કલ્પના હતી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની, એને લઈને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે કર્ણાટક મહાનગરમાં પણ અમારા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી મનીષભાઈ પટેલની આગેવાની હેઠળ અમારા મહામંત્રી શ્રી કૌશિકભાઈ જૈન પ્રભારી શ્રી કૌશિક કમલેશભાઈ પટેલ યુવા મોરચાના પ્રભારી શ્રી, આ તમામ આગેવાનો દ્વારા કર્ણાટક મહાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પાંજલિ અર્પણ કરી અને બાપુનગર ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને યુવાનો આજે પણ લેવાના છે કે સમગ્ર ભારતનું જે સ્વપ્ન આપણા વડીલોએ જોયું હતું એ સપનાને અમે ક્યારેય તૂટવા નથી, અને અખંડ ભારત સંપૂર્ણ સદાય રહે જે ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દુનિયાની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે અમિતભાઈ શાહ, આ બંને નેતૃત્વની અંદર સમગ્ર દેશમાં જેમ ભગવો લહેરાઈ રહ્યો છે એમ આગામી દિવસોમાં ભગવો લહેરાય તે સમગ્ર યુવાની અંદર આપણી જોશ જોઈ રહ્યા છો એ આપણે દેખાઈ આવે છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા ભદુરિયા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.